રેડિયો અવાજ નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 29 માર્ચ શુક્રવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. જોઈએ આજના મુખ્ય સમાચારો. યુવા નેતા હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી નહીં લડી શકે. હાર્દિકને વિસનગર કોર્ટે સજા ફટકારી હતી. આ સજા પર સ્ટે મૂકવા હાઈકોર્ટમાં અરજી પણ થઈ હતી, જ્યારે હાઈકોર્ટે આ અરજી રદ કરી છે. તાજેતરમાં જ હાર્દિક કોંગ્રેસમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે તેઓ જામનગર બેઠક પરથી ચૂંટણી લડવાના હતા. જામનગરની જીજી હોસ્પિટલમાં એક જ દિવસમાં સ્વાઇન ફ્લૂના 3 દર્દી મૃત્યુ પામ્યા છે, જે પૈકી 1 દર્દી દેવભૂમિ દ્વારકા તથા 2 દર્દીઓ પોરબંદર જિલ્લાના હતા. ઉનાળામાં પણ સ્વાઇન ફ્લૂ ઘાતક બનવાથી લોકોમાં ફફડાટ છે. જામનગરના ભણગોર ગામના ખેડૂતો પાક વીમાથી વંચિત છે. પાક વીમો નહીં મળે તો ખેડૂતો મતદાન નહીં કરે. આ ચીમકી સાથે ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. જામનગર LCBA સેટેલાઇટ પાર્કમાંથી દારૂનો જંગી જથ્થો ઝડપ્યો છે. પોલીસે કુલ 336 પેટી અંગ્રેજી દારૂ તથા સ્કોર્પિયો કાર કબજે કર્યા છે. દરોડામાં 3 સ્થાનિક કુખ્યાત બુટલેગરો પણ પકડાયા છે. પોલીસે કુલ 20 લાખની કિંમતનો દારૂ ઝડપ્યો છે. ચૂંટણીના સમયે પોલીસ માટે આ મોટી સફળતા છે. જામનગર ગ્રામ્યની વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી યોજાશે. ભાજપે આ બેઠક પર રાઘવજી પટેલને ટિકિટ ફાળવી છે. રાઘવજી પટેલે નોબતની શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમણે ખેડૂતોના હિતમાં કાર્ય કરવાનો વાયદો પણ કર્યો હતો. તેમની સાથે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે હકુબા સહિત ભાજપના સ્થાનિક આગેવાનો પણ જોડાયા હતા. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલા.